મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અજમાની ખેતીની જે અગાઉ વિડીયો મૂકેલો બાપભાઈનો સીતાપર ગામના તો એ જે ગામનાની અંદર આજે અમારા ગઢડા તાલુકાના ત્રીસ થી ચાલીસ ગામના ખેડૂતો જે પ્રગતિશીલ અને છેલ્લા બાર વર્ષતા જે છે એ મળે છે એવા કૃષિના ઋષિ કહીએ કે એવા હિરજીભાઈ ભીંગરાળિયાના માર્ગદર્શન છે આજે આપણે બધા મળ્યા છીએ તો હું હિરજીભાઈને જ કહું કે એ આજે અમારા ખેડૂત મિત્રોને અજમાના પાક વિશેની માહિતી બાબુભાઈ પાબુભાઈ આજ આપની વાડીએ અજમાની ખેતી અને સાથે મધમાખીનો કેવી રીતનો ઉપયોગ થઈ રહ્યો છે એ બધી વાતો જાણવા માટે અહીંયા આપણા કૃષિ મંડળ ના બધા જ ભાઈઓ આવ્યા છીએ અને અહીંયા કેટલાકની હાજરી છે તો આપ વાત કરો કે તમે અજમાની વાવણી ક્યારે કરી એને પછીથી શું સારવાર આપી કેટલોક ઉતારો લે છે અને એના ભાવ શું આવે છે એને વિશે સંપૂર્ણ વિગત અમારા બધા ભાઈઓને આપો અજમાની વાવણી મેં શ્રાવણ મહિનામાં કરેલી એટલે અજમાની વાવણી શ્રાવણ મહિનામાં કરી અને ત્યાર પછી એકવાર નિંદણ કે પારવવાનું નિકામ કર્યું બાકી દિવાળી સુધી કોઈ પણ સ્પ્રે કે એવું કાંઈ નહોતું કર્યું દિવાળી પછી સાસ અને ગૌમૂત્ર ખાટી સાસ પડતર જૂની બે ચાર મહિના પહેલાંની સાસ અને ગૌમૂત્રના બે સ્પ્રે કરેલા છે અને પિયત તો ડ્રીપથી આપું છું વચ્ચે એકવાર ફ્લડ ઇરિગેશન એટલે આખા પાટલા પદ્ધતિથી પાવાનું શરૂઆત કરી હતી પણ આ વર્ષે વાતાવરણ ખરાબ હતું શિયાળાનું જે વાતાવરણ હોવું જોઈએ નથી થતું એટલા માટે પછી ડ્રીપ ચાલુ કરી છે એટલે તો પહેલું કોઈ આપેલું નથી આ કેટલા ફૂટને ગાળે આપે વાવેતર કર્યું છે સાઠ ઇંચ નું પાંચ ફૂટ નું અંતર છે અચ્છા આ પેલા કાયમ તમે આ એકલા અજમાજ કરો છો કે આ છે ભાઈ મિશ્ર પાક તરીકે કોઈ પાક તે લેતા હતા અગાઉ છેલ્લા બે વર્ષથી ખાલી એકલા અજમાજ કરું છું અને એ એના પહેલાના આગળના બે ત્રણ વર્ષો તલનો મિક્સ પાક કરતો અને આ વખતે એક પાંચ વીઘામાં એવો ટ્રાયલ લીધો તો કે એક લાઈન મગફળી અને એક લાઈન અજમાની આમાં તમારી દ્રષ્ટિએ પણ આ અમને તો બહુ સરસ અજમાનો પાક લાગે છે તમારી દ્રષ્ટિએ તમે બે ત્રણ ચાર વર્ષનો અનુભવ છે તો આ અજમા વીઘે કેટલાક ઉતરશે એવું તમારું અનુમાન છે એટલે બહુ વધારે તો હું આગળનો વધારાનો અંદાજ નથી મૂકતો પણ મારી ગણતરી એવી દસ થી બાર મણ છે આજે અત્યારે અજમા છે પછી કે ખારા મોળા કેવું હોય એટલે દસ થી બાર મણ નું એવરેજ આવશે તો જાજુ વાવેતર છે એટલે હારી મોળી જમીન થોડી કેમ થાય હવે એનું વેચાણ ક્યાં કરો છો ખળું કેવી રીતે લ્યો છો વેચાણ એનું જામનગર આપવામાં છે અને ખળામાં પેલા એક વર્ષ હાથથી ખેરીને લીધા તા આપણે જીરું લઈએ એમ પછી બે વર્ષ મિનિ ટ્રેક્ટર અથવા બળદ ગાડું ચલાવીને એ રીતના લેતા અને આ વર્ષે આપણે મગફળી કાઢવાનું જે આ દેશી ઓપનર આવતું પેલા એમાં જાળી અને ગિયરનો ફેરફાર કરી અને એમાં કાઢવાની ગણતરી છે બરાબર છે છે આપની સિવાય ગામમાં બીજા કોઈ અજમા કર્યા હા એટલે આ વર્ષે વાવ્યા છે ચાર વર્ષ સુધી મેં એકલા જ વાવતો હતો હું આ વર્ષે એક મહેશભાઈ લાભુભાઈ દરેજિયા છે એમણે મિક્સ પાક પદ્ધતિથી એક લાઈન મગફળીની અને એક લાઈન અજમાની તો એવું પાંત્રીસ વીઘામાં એણે વાવ્યા હતા

પણ વાવેતર થાય છે ઘણા વિસ્તારોમાં અત્યારે આમ મેના શિયાળું પાક જ છે પણ આપણા વિસ્તારમાં એક તો ઉનાળે લૂ વધારે આવે અને પાકવાના દિવસોના વધારે હોવાથી એપ્રિલ મે મહિનામાં પાક આવે એટલે એ સમયે આપણા વિસ્તારમાં પાણીની અનુકૂળતા રહેતી નથી એટલે વહેલા હોવાનું કારણ એ છે હમણાં આપણે મીટિંગમાં એવી વાત થઈ કે બાબુભાઈ તો હવા માત્ર હવાનો ઉપયોગ કરીને કર્યો છે તો ખાતર કાંઈ આપતા જ નથી નહીં શું હતું તો પછી આપણે વેસ્ટ ડીકમ્પોઝરના બેક્ટેરિયા એકદ બે બે બેક વાર જ આપ્યા છે ખાલી બરોબર અને ખાટી સાશ ને ગૌમૂત્ર બે સ્પ્રે કર્યા એ હમણાં છેલ્લા 20 દિવસની અંદર જે કર્યા હોય તે આગળ પહેલા અત્યાર સુધી કાઈ ન વેસ્ટ ડીકમ્પોઝર શું છે એની વાત કરો ને એ એક બેક્ટેરિયા છે અને ઉત્તર પ્રદેશમાં ગાઝિયાબાદ આવ્યું છે ભારત સરકારનું જે ઓર્ગેનિક ખેતી માટેનું આખું સંશોધન કેન્દ્ર છે ત્યાંથી ગાય જે આપણે દેશી ગાય આવે એના છાણમાંથી એના બેક્ટેરિયા અલગ પાડી અને ખેતીમાં જે ઉપયોગી હોય એવા બેક્ટેરિયા એ ત્યાંથી આપે છે વીસ રૂપિયાની એક બોટલ આવે છે ને એ બોટલ એક જ વાર ખરીદી કરવાની પછી એ બોટલ એક બેરલ આખું બસો લીટર પાણીનું ભરી અને બે કિલો ગોળ નાખી દેવાનો ચારથી પાંચ દિવસ ઉનાળો ને ચોમાસું હોય તો ચારથી પાંચ દિવસ અને શિયાળો હોય તો સાતથી આઠ દિવસ સુધી એને કાયમ હવા ફેરવવાનું અને એ અમૃત આપણે જેમ બનાવી એ રીતના તૈયાર થઈ જાય પછી પિયત આપવાનું સંટકાવ કરવો હોય તો ત્રીસ થી પચાસ ટકામાં અને એ જ્યારે બેરલનો ઉપયોગ કરો ત્યારે નીચે પંદર થી વીસ લીટર પડ્યા રહેવા દેવાનું પાછું બીજી વાર પાણીનું ભરીને પાછો બે કિલો ગોળ નાખી દેવાનું હોળી પાછું વાપરવાનું હોળી બે કિલો ગોળ નાખીને પાણીનું ભરી દેવાનું આજીવન લાઈફ મધની માખીઓ લાવવાનો તમને વિચાર ક્યાંથી આવ્યો મધની માખીઓમાં એવું થયું હતું આમ મને ખ્યાલ તો હતો તે પેલા કે અજમા છે રાયડો છે ડુંગળી છે એ જે ફૂલોવાળા પાક છે વરિયાળી છે એમાં જે મધમાખી હોય તો એનું ઉત્પાદનમાં વધારો થાય છે નહીં જે થાય એ એનાથી એટલે ગયા વર્ષે અમારે મૂકવાની ગણતરી હતી તો એક પીપળવા છે મનીષભાઈ વઘાસિયા કરીને એ મધમાખી ઉછેરનું કરે છે તો એમને ફોન કર્યો પણ મેં ફોન કર્યો ને તો એણે ઉના સાઈડ પેટીઓ ફેરવી નાખી હતી એટલે એ કે બાપભાઈ આ વખતે તો નહીં મેળ આવે હવે આવતા વર્ષે એવું લાગે તો ફોન કરજો તમે અગાઉ પછી હજી ફ્લાવરિંગ આવ્યું ન હતું એટલે મેં કઈ ફોન નહોત કર્યો પછી આપણે માલપરા મિટિંગ હતી લોકશાળામાં એ વખતે મુળિયા સાહેબને ત્યાં આવ્યા હતા એટલે એ અહીંયા અજમા જોયા વિડીયો મૂક્યો કિસાન સફરમાં તો એ ફોન કરતા કરતા ભાઈ જસુભાઈ છે એ હા સાણંદ એને વિડીયો જોયો વિડીયો જોઈને એમાં નંબર લઈને મને ફોન કર્યો મને કે બાબુભાઈ અજમાં તમારે છે તો મધ પેટીઓનું કેમ છે મેં કીધું ભાઈ મારે મૂકવાની ગણતરી છે મેં એક ભાઈને ફોન કરવાનો હતો તો ઈ કે હું સાઈડ જોઈ જાઉં તો પેલા એકલો એ ને એટલે મેં કીધું વાંધો નહીં કે ચાર પાંચ દિવસ પછી આવીશ તો પછી પાછો બીજા દિવસે સાંજે ફોન આવ્યો કે કાલે જ આવું એટલે ત્રણ જણ એ ભાઈને આવી ગયા સાઈડ જોઈને પછી ત્રણ ચાર દિવસ પછી પેટીઓ લઈને આવ્યા અને એનાથી ફાયદો થાય છે ઘણો એવું એટલે આમાં તમારે તો કંઈ ખર્ચો નથી ને એમાં પેટીઓ લઈને આવ્યા ને એની હા એમાં અમારે કન્ડિશન એવી છે મારે એને કાંઈ નહીં આપવાનું એ અને એ મને કાંઈ નહીં આપે છેલ્લો સવાલ કર હું એવો સવાલ કરું છું કે આ તમે જે અજમાની ખેતી ચાર પાંચ વર્ષ કરો છો તો આ જે બધા ખેડૂતો છે કારણ કે કપાસની ખેતી થી ખેડૂતો થાય ક્યાં છે તો અમારે ખેડૂતો એ આમાંથી કાઈ એવી પ્રેરણા મળે કે આ કરવા જેવું છે એટલે મારો અનુભવ પછી એટલે કપાસનું જે આપણે ઉત્પાદન આવે છે મારે જ વાત કરું તો જે બહુ વધી તો પચીસ ત્રીસ મણ વીસ પચીસ મણનું જે ઉત્પાદન આવતું બરાબર હવે કોઈ ખેડૂતોને એવી આશા હોય કે પચીસ હજાર કે ત્રીસ હજારની બહાર પચાસ હજાર કે લાખ રૂપિયા વિઘે ઉત્પાદન લેવું છે એના માટે આ નથી જે કપાસ જ વાવતા હોય ને એની હરખામણી કરતા હોય કપાસની આરે તો એની હરખમણીમાં હારો હારો પાક છે કારણ કે ઉત્પાદન કપાસ જેટલું આવી જાય છે અને ખર્ચો ને મહેનત એના કરતા બહુ જાજુ ઘટી જાય છે બહુ સરસ બહુ સરસ આભાર ખેડૂત મિત્રો આ વાત હતી હિરજીભાઈ અને બાબભાઈની કે જેઓ અજમાના પાક વિશેની માહિતી એ આપણને સરસ રીતે એ આપણે ફિલ્ડ ઉપર જઈ અને આજે તો અમે કહીએ કે ને કે ઉત્સવ હોય એવું માહોલ જે છે કારણ કે આજુબાજુના જે છે એ આવા પ્રગતિશીલ ખેડૂત અને વર્ષોથી જે મળે છેલ્લા બાર વર્ષથી મળતા હોય તો એવા ખેડૂતોના અનુભવ મેળવવાનો જે છે એ આજે અમને એક મોકો મળ્યો એ બદલ હું હિરજીભાઈ બિંગરાડિયા બાપભાઈ અને સમગ્ર જે છે એ પ્રગતિશીલ ખેડૂતોનો હું એઝ એ મૂળિયા ગ્રામસેવક તમારો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી